ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો, પરીક્ષાની તૈયારી બરાબર ચાલી રહી હશે, બરાબર ને? તો મિત્રો, તમે મોડલ પેપર મોકલવામાં આવ્યા હતા, એને મોકલ્યા હતા ને? તો આજે આપણે ગણિત વિષયનું મોડલ પેપર એકનું સોલ્યુશન કરીશું. તો ચાલો જોઈએ પ્રશ્ન એક અ. પ્રશ્ન એક અ, માંગ્યા મુજબ જવાબ લખો. અહીં તમારે માંગ્યા મુજબ જવાબ લખવાના છે. એક નંબર, આ અડધો અક્ષર છે, તે નીચેના અક્ષરમાંથી કયો અક્ષર છે? તો જુઓ, અહીં આ અડધો અક્ષર આપેલો છે. તમને અહીં ચાર વિકલ્પો આપેલા છે, અ, યુ, બ, ઓ, ક, પી, ડ, એલ. કયો જવાબ આવશે આમાંથી? કયો અક્ષર હશે આ જે અડધો અક્ષર છે તે? બ, ઓ, બરાબર. તો તમારે અહીં બોક્સમાં જવાબ લખી દેવાનો, બ, બરાબર. આગળ જુઓ, બે નંબર, વક્ર ધારવાળી બે વસ્તુઓના નામ લખો. તમારે વક્ર ધારવાળી બે વસ્તુના નામ લખવાના છે. કઈ હશે? સિક્કો, બંગડી, થાળી, વાડકી, ઘણી બધી વસ્તુઓ છે, બરાબર. આ સિવાય તમે બીજી કોઈ વસ્તુઓના નામ યાદ આવતા હોય તો પણ તમે લખી શકો છો. આગળ જુઓ, ત્રણ નંબર, 100 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? 100 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? 100 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર થાય? 1 મીટર, બરાબર ને. આગળ જુઓ, ચાર નંબર, કયા કયા મહિનાના 31 દિવસો હોય છે? કયા કયા મહિનાના 31 દિવસો હોય છે? જાન્યુઆરી, પછી માર્ચ, મે, જુલાઈ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બર, આ મહિનાના 31 દિવસો હોય છે. આગળ જુઓ, પાંચ નંબર, જૂન મહિના પછી કયો મહિનો આવે છે? જૂન મહિના પછી કયો મહિનો આવે? જુલાઈ મહિનો આવે છે. તો જવાબમાં લખવાનું તમારે, જૂન મહિના પછી જુલાઈ મહિનો આવે છે, બરાબર. બ, નીચેના ચિત્રોમાં બિંદુ ટપકાવાળી લીટીથી જો બે સરખા ભાગ પડે તો ચિત્ર નીચે ખરાની નિશાની અને ન પડે તો ખોટાની નિશાની કરો. તો અહીં તમને અહીં ચિત્રો આપેલા છે. જે વસ્તુના બે સરખા ભાગ, જે તૂટક રેખા આપી છે, એ તૂટક રેખા એટલે કે જે બિંદુ ટપકાવાળી રેખા આપેલી છે એનાથી જે સરખા ભાગ પડતા હોય તો ત્યાં ખરાની નિશાની કરવાની, અને બે સરખા ભાગ ન પડે તો ખોટાની નિશાની કરવાની. વસ્તુ એટલે કે ટપકાવાળી લીટીથી જો બે સરખા ભાગ પડે તો ખરાની નિશાની કરવાની, અને જો બે સરખા ભાગ ન પડે તો ખોટાની નિશાની કરવાની છે, બરાબર. તો ચાલો જુઓ, એક નંબર, ચાલો આ ત્રિકોણમાં જુઓ, બે સરખા ભાગ પડે છે તો કે હા, તો અહીં આપણે ખરાની નિશાની કરશું. અહીં પડે છે બે સરખા ભાગ તો કે હા, તો અહીં આપણે ખરાની નિશાની કરશું. અહીં પડે છે બે સરખા ભાગ, નથી પડતા તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું. હવે આ ચોરસમાં બે સરખા ભાગ પડે છે, નથી પડતા તો આપણે ખોટાની નિશાની કરીશું, બરાબર. આ રીતે જે આ બિંદુ એટલે કે આ ટપકાવાળી જે રેખા દેખાય છે એને જોઈને તમારે કરવાનું છે કે બે સરખા ભાગ વસ્તુના પડે છે કે નથી પડતા, પડતા હોય તો ખરાની નિશાની, અને બે સરખા ભાગ ન પડતા હોય તો ખોટાની નિશાની કરવાની, બરાબર ને. ચાલો આગળ જુઓ. તો જુઓ, બે નંબર, તો જુઓ આ ત્રિકોણમાં બે ભાગ પડે છે સરખા તો કે હા, તો અહીં આપણે ખરાની નિશાની કરીશું, બરાબર. હવે આગળ જુઓ, અહીં પડે છે બે સરખા ભાગ તો કે હા, તો અહીંયા આપણે ખરાની નિશાની કરીશું, બરાબર. હવે આગળ જુઓ, તો અહીં જુઓ બે સરખા ભાગ પડે છે, નથી પડતા તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું. અહીં પડે છે બે સરખા ભાગ તો કે હા, તો અહીં આપણે ખરાની નિશાની કરીશું. આગળ જુઓ, ત્રણ નંબર, અહીં બે સરખા ભાગ પડે છે, નથી પડતા તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું. હવે અહીં પડે છે કે હા, તો આપણે ખરાની નિશાની કરીશું. આ ચિત્રમાં જુઓ, થાય છે બે સરખા ભાગ, નથી થતા તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું. હવે અહીં જુઓ, આ ચિત્રમાં થાય છે બે સરખા ભાગ કે હા, તો અહીં આપણે ખરાની નિશાની કરીશું. તો આ રીતે તમારે કરવાનું છે. હવે આગળ જુઓ, ક,
નીચે આપેલી વસ્તુઓ સામેથી બાજુએથી અને ઉપરથી જોતા કેવી દેખાશે તે દર્શાવેલ છે. તેમાં ખોટી વિગતનું ચિત્ર દોરો. તો જુઓ, અહીં આપણને વસ્તુઓ આપેલી છે, એ વસ્તુઓને તમારે સામેથી બાજુએથી અને ઉપરથી જોતા કેવી દેખાશે એ દર્શાવેલું છે. એમાં જે ખોટી વિગતનું એટલે કે જે જગ્યા ઉપર જે વસ્તુનું ચિત્ર નથી આપેલું એ ચિત્ર તમારે દોરવાનું છે. બરાબર. તો જુઓ, એક નંબર ટોપી અહીંયા આપેલી છે. તો સામેથી જોઈએ તો ટોપી આ દેખાય છે, આવી રીતે દેખાય છે. બરાબર. ઉપરથી જોઈએ તો ટોપી આવી દેખાય છે. બરાબર. હવે બાજુએથી આપણે ટોપી જોઈએ તો કેવી દેખાય છે, તો એ બાજુએથી ટોપી કેવી દેખાશે એનું ચિત્ર તમારે અહીં દોરવાનું છે. બરાબર. કઈ બાજુથી જોઈને દોરવાની છે ટોપીને? અહીં આપણે બાજુએથી જોઈને દોરવાની છે. બરાબર. જુઓ, ટોપીને તમે બાજુએથી જોશો તો આવી દેખાશે. બરાબર ને, આવી જ દેખાય ને, એ રીતે તમારે દોરવાની છે. બે નંબર જુઓ, કપ. બાજુએથી જુઓ તો કપ આ રીતે દેખાય, ઉપરથી જોઈએ તો કપ આ રીતે દેખાય. બરાબર ને. તો અહીં તમારે કપને કઈ બાજુથી જોઈને દોરવાનું છે? સામેની બાજુએથી જોઈને તમારે અહીં કપને દોરવાનો છે. બરાબર. તો જુઓ, કપને તમે સામેની બાજુએથી જોશો તો આ રીતે તમને જોવા મળશે. તો આ રીતે તમારે ચિત્ર દોરવાનું છે. બરાબર. પ્રશ્ન નંબર બે. અલગ પડતા આકાર પર ખોટાની નિશાની કરો. તો જુઓ, અહીં અલગ પડતા આકાર પર તમારે ખોટાની નિશાની કરવાની છે. આકારો આપેલા છે. એક નંબરમાં જુઓ, અહીં આકાર આપેલા છે. કયો આકાર અલગ પડે છે અહીં? હા, આ ત્રિકોણ આકાર અહીં અલગ પડે છે, બાકીના આકારો વર્તુળ આકારના છે. બરાબર ને. તો આ ત્રિકોણ આકાર પર આપણે શું કરશું? ખોટાની નિશાની કરીશું. બરાબર. આ રીતે ખોટાની નિશાની કરવાની. બે નંબરમાં જુઓ, હવે અહીં જુઓ કયો આકાર તમને અલગ પડતો લાગે છે, શોધો જોઈએ. હા, આ વર્તુળ. બરાબર. આ આકાર અલગ છે, બાકી અલગ પડે છે. આ ત્રણ આકારો સરખા દેખાય છે અને આ આકાર અલગ પડે છે. તો ખોટાની નિશાની ક્યાં કરશું? અહીં આ આકાર પર કરશું. બરાબર. આગળ જુઓ, ત્રણ નંબરમાં. તો અહીં કયો આકાર અલગ પડે છે? હા, આ ત્રિકોણ આકાર અલગ પડે છે. તો અહીં આપણે ખોટાની નિશાની કરીશું. બરાબર ને. એ રીતે તમારે કરવાનું છે. આગળ જુઓ, બ સંખ્યાની પેટર્ન જુઓ, ખોટી સંખ્યા લખો. તો તમારે અહીં સંખ્યાની પેટર્ન જોવાની છે અને ખોટી સંખ્યાઓ શોધીને તમારે લખવાની છે. તો જુઓ, એક નંબર 50, 100. હવે અહીંયા કઈ સંખ્યા આવશે? કેટલાની ગણતરી છે? 50ની ગણતરી છે. બરાબર. તો 100માં 50 ઉમેરો, કેટલા થશે? 150. બરાબર. આ રીતે તમારી સંખ્યા લખવાની છે. હવે આગળ જુઓ, 150માં 50 ઉમેરો, કેટલા થશે? 200. તો અહીં તમારે લખવાની છે સંખ્યા 200. બરાબર. આગળ જુઓ, 250. તો આ રીતે તમારે ખોટી સંખ્યાઓ લખવાની છે. બે નંબરમાં જુઓ, 125, 130. કેટલાની ગણતરી લાગે છે તમને? 5-5ની ગણતરી છે. બરાબર ને. તો અહીંયા આવશે 135, 140, 145. બરાબર ને. આગળ જુઓ, ત્રણ નંબર 900, 800. અહીંયા કઈ સંખ્યા આવશે? 700, 600, 500. અહીંયા ખોટી સંખ્યા શોધીને લખવાની છે. આગળ જુઓ, ક નીચે આપેલા જોડકા જોડો. અહીં તમને અવિભાગ અને બ વિભાગ આપેલો છે. તમારે અહીં જોડકા જોડવાના છે. અવિભાગને બ વિભાગ સાથે જોડવાનો છે. એક નંબર હાથીની કમળ. સામા માપન કરશો? મીટરમાં. બરાબર ને. બે નંબર કોમ્પ્યુટરની સ્ક્રીનની પહોળાઈ. સામા મપાય? સેમીમાં. ત્રણ નંબર સાબુની લંબાઈ. સામા મપાય? સેમીમાં, એટલે કે સેન્ટીમીટરમાં. ચાર નંબર એક શહેરથી બીજા શહેર વચ્ચેનું અંતર. સામા મપાય? કિલોમીટરમાં. બરાબર. તો તમારે અહીં જોડકા જોડવાના છે. તમે જોડકા પણ જોડી શકો છો અને બાજુમાં તમે જવાબ પણ લખી શકો છો.
તો તમે આ રીતે જવાબ પણ લખી શકો છો, છોડકા પણ જોડી શકો છો અને આ રીતે જવાબ પણ લખી શકો છો. બરાબર, તો જુઓ હવે આગળ પ્રશ્ન ત્રણ અ. નીચે આપેલા ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો જુઓ મિત્રો, અહીં તમને ચિત્ર આપેલું છે. બરાબર, આ ચિત્રના આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ, પહેલો પ્રશ્ન, કોણે સૌથી વધારે કચુકા એકઠા એટલે કે ભેગા કર્યા છે? કોણે સૌથી વધારે કચુકા એટલે કે આમલીના બી એકઠા એટલે કે ભેગા કરેલા છે? જુઓ અહીંયા ઘરે, તો જુઓ આ રાધિકા પાસે કેટલા કચુકા છે? 24 કચુકા. ગૌરી પાસે 47 કચુકા. સુનિલ પાસે 38 કચુકા. ઇન્દ્રા પાસે 54 કચુકા. વિકી પાસે 42 કચુકા છે. તો કોની પાસે સૌથી વધારે કચુકા છે? કોણે ભેગા કરેલા છે? ઇન્દ્રાએ. કોણે ભેગા કરેલા છે? ઇન્દ્રાએ. લખવાનું, ઇન્દ્રાએ સૌથી વધારે કચુકા એકઠા એટલે કે ભેગા કર્યા છે. તો આ રીતે તમારે જવાબ લખવાનો છે. બીજો પ્રશ્ન જુઓ, ગૌરી પાસે કેટલા કચુકા છે? તો જુઓ ચિત્રમાં ગૌરી પાસે કેટલા કચુકા છે, ધ્યાનથી જુઓ. આ ગૌરી છે, તો ગૌરી પાસે કેટલા કચુકા છે? 47 કચુકા છે. તો જવાબમાં લખવાનું, ગૌરી પાસે 47 કચુકા છે. આ રીતે જવાબ લખવાનો. આગળ જુઓ ત્રીજો પ્રશ્ન, સુનિલને 40 કચુકા ભેગા કરવા માટે બીજા કેટલા કચુકાની જરૂર પડે? તો જુઓ ચિત્રમાં જુઓ, આ સુનિલ છે, તો સુનિલે કેટલા કચુકા ભેગા કરવાના છે? 40 કચુકા. બરાબર, તો એની પાસે 38 કચુકા તો છે જ, તો એણે 40 કચુકા ભેગા કરવાના છે. તો કેટલા કચુકાની જરૂર પડે? 38માં કેટલા ઉમેરવા પડે? આપણે 2 કચુકા ઉમેરીએ તો 40 કચુકા થાય. બરાબર ને, 38માં 2 ઉમેરીએ તો 40 કચુકા થાય. તો તમારે જવાબમાં લખવાનું, સુનિલે 40 કચુકા ભેગા કરવા માટે બીજા 2 કચુકાની જરૂર પડે. જુઓ ચોથો પ્રશ્ન, કેટલા બાળકો પાસે 40 કરતા વધારે કચુકા છે? તો અહીં જુઓ ચિત્રમાં, ધ્યાનથી જુઓ ચિત્રને, કોની પાસે છે 40 કરતા વધારે કચુકા? હા, તો જુઓ ગૌરી પાસે છે 40 કરતા વધારે કચુકા, પછી ઇન્દ્રા પાસે છે 40 કરતા વધારે કચુકા, અને વિકી પાસે પણ 40 કરતા વધારે કચુકા છે. તો તમારે જવાબમાં લખવાનું, કેટલા બાળકો? 3 બાળકો પાસે 40 કરતા વધારે કચુકા છે. આ રીતે તમારે જવાબ લખવાનો છે. તો મિત્રો, આ રીતે ચિત્રના આધારે તમારે આ પ્રશ્નોના જવાબ લખવાના છે. આગળ જુઓ, બ. નીચે આપેલા કેલેન્ડર પરથી પ્રશ્નોના જવાબ લખો. તો જુઓ મિત્રો, અહીં કેલેન્ડર આપેલું છે, નવેમ્બર માસનું કેલેન્ડર અહીં આપેલું છે, 2020 નવેમ્બર માસનું કેલેન્ડર અહીં આપેલું છે. આ કેલેન્ડરના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો જુઓ પહેલો પ્રશ્ન, નવેમ્બર મહિનાના કેટલા દિવસો હોય છે? તો નવેમ્બર મહિનાના કેટલા દિવસો હોય છે? જુઓ કેલેન્ડરમાં કેટલા દિવસો છે. બરાબર છે જવાબ, નવેમ્બર મહિનાના 30 દિવસો હોય છે. આ રીતે જવાબ લખવાનો છે. બીજો પ્રશ્ન જુઓ, કઈ કઈ તારીખે રવિવાર આવે છે? તો જુઓ કેલેન્ડરમાં કઈ કઈ તારીખે રવિવાર આવે છે આપણે શોધવાનું છે. તો જુઓ રવિવાર, કઈ તારીખે રવિવાર આવે છે? 1, 8, 15, 22, 29. તો આ તારીખે રવિવાર આવે છે. તો જવાબમાં લખવાનું, 1, 8, 15, 22, 29 તારીખે રવિવાર આવે છે. આ રીતે તમારે જવાબમાં લખવાનું. ત્રીજો પ્રશ્ન જુઓ, 25 તારીખે કયો વાર છે? તો જુઓ કેલેન્ડરમાં આ 25 તારીખ છે, તો 25 તારીખે કયો વાર છે? બુધવાર છે. તો જવાબમાં લખવાનું, 25 તારીખે બુધવાર છે. બરાબર, આગળ જુઓ ચોથો પ્રશ્ન, નવેમ્બર મહિનો કયા વારે શરૂ થાય છે? તો જુઓ કેલેન્ડરમાં
નવેમ્બર મહિનો કયા વાડે શરૂ થાય છે? જુઓ આ પહેલી તારીખ, બરાબર ને? એટલે અહીંયાથી નવેમ્બર મહિનો શરૂ થાય છે. કયા વારે શરૂ થાય છે? રવિવારે શરૂ થાય છે, બરાબર ને? રવિવારે પહેલી તારીખ છે ને. તો તમારે જવાબમાં લખવાનું નવેમ્બર મહિનો રવિવારે શરૂ થાય છે. તો મિત્રો આ રીતે તમારે કેલેન્ડર પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. આગળ જુઓ ક, નીચે આપેલી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે લખો. તો મિત્રો જુઓ અહીં ઘડિયાળ તમને આપેલી છે, આ ઘડિયાળમાં સમય દર્શાવ્યો છે. તો એ ઘડિયાળમાં કેટલા વાગેલા છે એ સમય તમારે અહીં આ બોક્સમાં લખવાનો છે. તો તમારે અહીં આ બોક્સમાં જવાબ લખવાનો છે, એટલે કે સમય લખવાનો છે. તો જુઓ એક નંબરની ઘડિયાળમાં કલાક કાંટો એક ઉપર છે અને મિનિટ કાંટો બાર ઉપર છે. તો કેટલા વાગ્યા કહેવાય? એક વાગ્યો કહેવાય. તો તમારે અહીંયા જવાબ લખવાનો એક વાગ્યા, બરાબર? આ રીતે જવાબ લખવાનો છે. તમે શબ્દોમાં પણ લખી શકો છો. આગળ જુઓ બે નંબરની ઘડિયાળમાં કલાક કાંટો પાંચ અને છ ની વચ્ચે છે, બરાબર ને? અને મિનિટ કાંટો આઠ ઉપર છે. તો કેટલા વાગ્યા કહેવાય? પાંચ વાગ્યા ને ચાલીસ મિનિટ થઈ કહેવાય. તો તમારે જવાબમાં લખ, તો અહીં તમારે સમય લખવાનો છે. તો લખશું પાંચ કલાક ને ચાલીસ મિનિટ, બરાબર? આ રીતે તમારે સમય લખવાનો છે. તો મિત્રો હવે પછીના ભાગ બે માં પ્રશ્ન ચાર નું સોલ્યુશન કરીશું. ત્યાં સુધી આવજો.